नमस्ते विद्यार्थी मित्रों, स्वागत करू छु तमारो फरी एकवार आपणा चेप्टर मां चेप्टर नंबर 5 शंकर संख्या। विद्यार्थी शंकर संख्या चेप्टर सरल लागे छे ने? हमने तो आटलो बधो शीखा छे, आपणे घणा बधा पाठ शीखी गया छे, એટલે ઉમ્મીદ કરું છું કે તમને આ ચેપ્ટર આવડી ગયું હશે। જેમ આગળ આપણે 1 થી 4 ચેપ્ટર શીખા એકદમ સરસ મજાથી, તેમ આગળ કે આપણે આ રીતે અભ્યાસ કરશું। ચાલો પાંચમા ચેપ્ટરમાં આગળ વધું છું। પ્રશ્ન નંબર 10 થી z નું આપ્યું છે, z નું આપ્યું છે તો આ માનાંકની કિંમતો પૂછે છે, તો બહુ ઈઝી છે। પહેલા માનાંકનું મૂલ્ય આપણે મૂકી દઈશું માનાંકમાં અને પછી આગળ વધશું। એટલે અહીંયા મૂલ્ય રહેશે z1 plus z2 plus 1 અને z1 minus z2 plus 1। ફક્ત એની કિંમત ભરી દેવો, એટલે z1 છે 2 minus i, આ છે 1 plus i અને આ plus 1 છે। અહીં દેવું છે z1 છે 2 minus i, પણ અહીં માઇનસ છે, ધ્યાન રાખજો બ્રેકેટ ચેન્જ થશે અહીં 1 plus i અને આ plus 1 चार भगया આ રીતે છે। હવે વિદ્યાર્થીઓ બંનેને માનાંક છૂટવાનો પડે, આની એક વખત માનાંક લે છૂટો, એક વખત માનાંક પર માઈનસ આવે, એ નિયમ લખી દઈશું કે માનાંકમાં જો બે વિદ્યાર્થી હોય ભાગાકારમાં તો તમે આ રીતે છૂટું પાડી શકો, પ્લસ એટલે છૂટું પડે, ગુણ્યા કરવી પડે, ભાગ્યા કરવી પડે। હવે આનું શું કરવું? માનાંકનો અંડરરૂટ વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ। તમને આ મૂલ્ય પૂછે છે i લોગરીથમ। યસ, આપણે જ્યારે આ મૂલ્ય પૂછ્યું હોય ત્યારે આપણે શું લગાડી દેવાનું? બંને બાજુનું માનાંક લઈ દેવાનું। યસ, માનાંક લઈ દેતા તમે જેવું માનાંક લઈ દેતા છો ને, એટલે આ મૂલ્ય છે a વત્તા i ની। આમાં બી એવું છે x plus i નો સ્ક્વેર માનાંક, અને આ તો વાસ્તવિક ભાગ છે, એને માનાંકની જરૂર ના પડે, એ તો માનાંકની જરૂર નથી। જો તમે માનાંક લગાવશો તો એ તો એમાં આઈ નથી, સંતોષ કે નથી, એટલે 2x² + 1 જ રહેશે। આનું સૂત્ર આવશે તમારો અંડરરૂટ વાસ્તવિકનો વર્ગ કાલ્પનિક વર્ગ। અહીં દેવું છે અંડરરૂટ વાસ્તવિકનો વર્ગ કાલ્પનિકનો વર્ગ, આની વાત કરું છું, અને આ જે સ્ક્વેર છે અહીંયા બી સેમ જ છે યાર। અને વિદ્યાર્થી તમારો ઉત્તર જ આવી ગયો, આસ કરના આવી જશે, એટલે રૂટ નીકળી જશે, આ વિડીયો ઉત્તર, એટલે અંડર રૂટ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તમારું રહેશે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 1, અને આ ઉત્તર સેમ જ રહેશે। આ પાછું રિપીટ કરું છું, આ વાસ્તવિક ભાગ જ છે, કાલ્પનિક ભાગ છે જ નહીં, એટલે મેં એમાં સૂત્ર નથી લગાવ્યું। એટલે હવે લખી દઈએ આપણે બંને બાજુ વર્ગ લેતા। વિદ્યાર્થી વર્ગ કેમ લેવાનો? આન્સર એસ્કેપ ડિસ્કેપ લાવવાનો છે, રૂટ માં નથી લાવવાનો, એટલે મેં દૂર કરીશ, એટલે આવશે એસ્કેપ પ્લસ બી સ્ક્વેર, પણ આ સાઈડ રહેશે સ્ક્વેર પ્લસ નો વર્ગ છેદમાં છેદ નો ની વર્ગ 2x² + 1 નો વર્ગ। અને આ ઉત્તર વિદ્યાર્થી તમારો જે લાવવાનો હતો તે ખાલી ચેક કરી શકો છો તમે, એક્ઝેક્ટલી સેમ। હવે આવે છે પ્રશ્ન નંબર 12। વિદ્યાર્થી ક્વેશ્ચન 12 આ પરીક્ષા લક્ષી આઈએ પૂછે, બોલે તો મોસ્ટ આઈએ નહીં હે, ક્વેશ્ચન છે ધારો કે કેટલા પ્રશ્નો લખી દઉં છું,
z1 2 minus i z2 minus 2 plus i तो अपने दो प्रश्न पूछे थे। पहला प्रश्न, फर्स्ट रियल पार्ट ऑफ z1 गुणिया z2 छेद में z1 में 12 એટલે અનુમધ્ય। અને બીજો પ્રશ્ન કે એમાં પૂછે છે ઇમેજનરી પાર્ટ ઓફ 1/z1 z1 / z1 / યસ ઇમેજનરી પાર્ટ z1 / z1 / વિદ્યાર્થી આમાંથી કાઈ નથી કરવાનું, પહેલા હું તમને આ સમજાવીશ, તેમાં હું આટલું સમજાવીશ z1 / z2 અને z1 / તો તમને ખબર જ છે, યસ પહેલું છે z1 2 - i મને z1 બાર થઈ જશે 2 - i નો બાર, બાર એટલે શું કઈ નથી અનુબદ્ધ જ છે, 2 - i નો અનુબદ્ધ શું નીકળે 2 + i, આ થઈ ગયું। હવે આપણે આ કરવા માટે જઈએ કે z1 / z2 / z1 / એનું સોલ્યુશન આ ઈ મેં પછી કરીશ, પહેલા મેં તમને આટલું સમજાવી દઉં। એટલે z1 છે 2 - i - 2 + i છેદમાં 2 + i, બસ અને ગુણાકાર કરીને એક નાની સરખી કેલ્ક્યુલેશન્સ કરી નાખો, એટલે આવશે તમારું -4 + 2i અગેન + 2i ને -i² છેદમાં 2 + i સેમ પછી બોલું છું 2 × 2 એટલે -4 2i પછી +2i અને -i². હવે વિદ્યાર્થીઓ i² કેટલું -1, એટલે આ આવશે તમારું -4, આ બે સરખા છે 4i / 2 + i છે। અને આપણે હવે આગળ અનુબદ્ધ લઈને કેલ્ક્યુલેશન કરશું a + ib પ્રમાણિત સ્વરૂપ સુધી, અને પછી તમારો ઉત્તર તમે વિદ્યાર્થીઓ પહેલો ઉત્તર કાઢી શકશો। આની એકદમ સરસ મજાનું છે અને ઈઝી છે, એટલે ટોટલ તમને મળવાનું z1 / z2 / z1 / આવશે -3 + 4i અને 2 + i -3 + 4i / 2 + i અને હવે લઈએ અનુબદ્ધ 2 - i 2 - i બસ આન્સર કરવાનું, એટલે ટોટલ આવશે z1 / z2 z1 / વિદ્યાર્થીઓ આને ભી તમારે ભૂલવા પડશે, એટલે -6 + 3i 8i -4i² અને આવશે 4 - i² યસ, એટલે તમારો ઉત્તર આવી ગયો -6, આવે પાછા સમાન કરો આપને તો 11 આવે + 4 વાસ્તવિક ભાગ આવી ગયો, કાલ્પનિક પૂછે તો આવી ગયો, એટલે તમારો પહેલો પ્રશ્ન આવ્યો રિયલ પાર્ટ ઓફ z1 z2 / z1 / - 2 / 5 ને આ પૂછે તો કે લખી મૂકો ઇમેજનરી પાર્ટ, કદાચ આપો પૂછી શકાય તમને 11/5। વિદ્યાર્થી આપો પહેલો પ્રશ્ન જે હતો એ પૂરો, હવે હું આગળ વધીશ ઇમેજ પ્રશ્ન નંબર 2 પર જે છે im z1 / z1 / ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ, આ પ્રશ્નમાં આ z1 z2 પણ હવે હું આ ગણીશ z1 / z1 / એટલે આ રીતે આપણે આગળ વધારશું આપણા પ્રશ્ન। વિદ્યાર્થીઓ હવે આપણે પહેલાની ગણતરી કરીશું, હવે 1/1 z1 / z1 / તો z1 તો ખબર જ છે તમને i 2 - i અને z1 / કેટલું
કેટલું? યસ 2 પ્લસ 9 પછી જ આપણે એને કન્વર્ટ કરશું આઈ માં બિના એને મેઇન મૂળ ભાગમાં તો લઈ જવાનું એટલે આવશે તમને 4 આઈ સ્ક્વેર 4 વત્તા 5 યસ 1 upon 5 તો આપણે એને લખશું મૂળ સ્વરૂપમાં 1 upon 5 પ્લસ 0 આઈ વિદ્યાર્થી 0 આઈ કેમ લખ્યું વાસ્તવિક ભાગ અલગ બતાવવાનો કાલ્પનિક ભાગ અલગ બતાવવાનો આપણે કઈ પણ ઇમેજ છે માટે આપણો બીજો પ્રશ્ન ઇમેજનરી પાર્ટ ઓફ 1 / z1 z1 બાર આવી ગયો 0 ને આ પૂછતેનો એક્સ્ટ્રા રીઅલ ભાગ પૂછેલો હતો તો શું કરતે તો આપણે 1 / 5 લખીને આપણે શું કરવા કરી શકીએ વિદ્યાર્થી મારો પ્રશ્ન આઈ પ્રશ્ન ચલો વિદ્યાર્થી નેક્સ્ટ પ્રશ્ન આવે છે રીપીટ પ્રશ્નમાં માનન અને કોણ સ્વરૂપ આપણે લઈશું z બરાબર 1 + 3i 1 - 3i ને અનુવર્તુળ એટલે 1 + 3i સેમ એઝ અને આને વિદ્યાર્થી1 + 3i + 2i ને 3 ની 6 i² 1 - 9i² - 5 +5i = -1 + 2 આપણે જવાનું છે માનાય કોણ વિદ્યાર્થી મારો માનક કાઢી શકું ઈઝી કોણાર પણ કાઢી શકું અને દ્રવ્ય સ્વરૂપ કાઢી શકું તલ્યુ આપણે માનાય કરીએ યસ માનક કાઢ શકે કેટલું માનક z અંડર રૂટ a² + b² બસ અહીંયા આપણે લખી દેશું a છે -1/2 b છે 1/2 ને કિંમત ભરી દો એટલે 1/4 1/4 ટોટલ આવશે વિદ્યાર્થીઓ 2 × 1/4 એટલે તમે ગણતરી કરી શકો છો 1/2 અંડર રૂટ 1/√2 આવશે આ ઉત્તર તમારો રહેશે કમ્પ્લીટલી 1/√2 શું માનાય એટલે તમે ત્રિજ્યા પણ કહી શકો યસ હવે આપણે જવાના કોણ વિદ્યાર્થીઓ માન માટે યસ ખબર છે તમને a બરાબર r cos થીટા b બરાબર r sin થીટા અને થીટા બિલોંગ્સ ટુ -π થી કિંમત આવશે a છે -1/2 r આવ્યું 1/√2 cos થીટા એટલે વિદ્યાર્થી cos થીટા તો તમને મળી જ ગયો -√2/2 ઈટ મીન્સ -1/√2 તમે એને લેસ ધેન 0 તો કે આ પતિ નક્કી થશે કયું ચરણ છે તે એનું કા સાઈડ બી છે કેટલું યસ હાફ આર પાછું એ 1/√2 sin થીટા વિદ્યાર્થી મિત્રો તમને અહીંથી ક્લિયર થશે 2/√2 1/√2 પોઝિટિવ અને sin ધન આવ્યું cos ઋણ આવ્યું એટલે બંને જણા કઈ જગ્યાએ છે ઓલ એસ ટી સી પ્રમાણે યસ અહીંયા છે આ ચરણ બીજું ચરણ માં ખૂણો કેટલો બતાવવાનો તમને થીટા બરાબર પાઈ માઈનસ આલ્ફા આટલેથી આટલો આમ એના પર થીટા કે માટે પી થીટા જે બીજા ચરણમાં છે હવે વિદ્યાર્થી ટેન થીટા જે સાઈન ભાગ્યા કોસ થી બની જાય એટલે આવશે સાઈન ભાગ્યા કોસ જેનું મૂલ્ય છે 1/√2 -1/√2 -1 વિદ્યાર્થી ને તમારે ચરણ પ્રમાણે ખૂણો
જે આવી જશે થીટા કેટલું 5 માઈનસ 4 બાય 4 ધેટ મીન્સ 3 બાય 4 આ આવશે તમારો અવાહક યસ અહીંયા વિદ્યાર્થી આ પ્રશ્ન પૂરો થાય છે પણ જો તમને આમાં જ પૂછશે ધ્રુવીય સ્વરૂપ એ બી લખી મૂકી એક્સ્ટ્રા માં શું આવશે ધ્રુવીય સ્વરૂપ યસ ખબર છે તમને cos થીટા પ્લસ i sin થીટા બસ આની કિંમત અહીંથી મૂકી દેવાની परीक्षा लक्षी आईएमपी
x गुणिया x x स्क्वायर प्लस 3x i स्क्वायर y स्क्वायर 3x x अनि यहाँ तो गुणाकार नहीं कियो तो 3x गुणिया i y i y i स्क्वायर y स्क्वायर अनि इज इक्वल टू सेम मच u प्लस i विद्यार्थी आ खबर छ नि अभी तक खबर छ i वन केटलो थाय माइनस i थाय ने એટલે x નો ઘન ઓછા i y ઘન વિદ્યાર્થી માં આ સ્ક્વેર ગણાય ગયું ઓકે i સ્ક્વેર ગુણ્યા i માઈનસ 1 ગુણ્યા i એટલે માઈનસ i પછી આ આવશે 3x સ્ક્વેર i y વત્તા 3x માઈનસ 1 y સ્ક્વેર i સ્ક્વેર ગુણ્યા અને u પ્લસ i વિશે અહીંયા વિદ્યાર્થી તમારે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ છૂટવાનો પડશે આ પણ વાસ્તવિક ભાગ બી તો વાસ્તવિક ભાગ બંનેને સાથે કરી દઈએ એટલે x ઘન ઓછા 3xy સ્ક્વેર વત્તા i હવે કાલ્પનિક પકડો i નો કાલ્પનિક માઈનસ y ઘન વત્તા 3x સ્ક્વેર y i કોમન લીધું છે ને આમાંથી અને આમાંથી અને ઇઝ ઇક્વલ ટુ u પ્લસ i ની ફોર્મ આખું ફોર્મ સેમ ને હવે આપણે જે શીખી ગયા તે બંને બાજુ સરખામણી કરતા વાસ્તવિક પ્લસ કાલ્પનિક તો તમારો ઉત્તર આવતો હશે એટલે વિદ્યાર્થી તમારો ઉત્તર આવશે હવે હવે બંને બાજુ વાસ્તવિક તથા કાલ્પનિક ભાગો સરખાવો તમે અને વાસ્તવિક સાથે વાસ્તવિક સરખાઈ કરો એટલે પહેલું મળશે x નો ઘન ઓછા 3xy સ્ક્વેર બરાબર u કાલ્પનિક એટલે i માં ઓછા y 3xy બરાબર v વિદ્યાર્થી તમને જે ઉત્તર પૂછ્યો છે તે u ભાગ્યા x પૂછ્યો છે એટલે આપણે ભાગ્યા x કરી નાખીએ અને બધા ભાગ્યા x કરો આના છેદમાં x x એક એક x કેન્સલ એક એક કેન્સલ એટલે ફક્ત બચવાનું u ભાગ્યા x કેટલું x નો વર્ગ ઓછા 3y સ્ક્વેર અને આપણે સમીકરણ નંબર 1 આપી છે એટલે વિદ્યાર્થી આ બની ગયું આ બી બની ગયું છે અને y ડિવાઈડ કરતા હો બધાને અલગ અલગ રીતે આમ આ કેન્સલ એક એક y કેન્સલ ફક્ત મળશે v ભાગ્યા y કેટલું માઈનસ y સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર અને વિદ્યાર્થી સમીકરણ નંબર 2 હવે ડાબી બાજુ માને ડાબી બાજુ આવી ગયો તમારો ઉત્તર u ભાગ્યા x પ્લસ v ભાગ્યા y આ બંનેની કિંમત 2 લઈ લીધો એટલે x સ્ક્વેર ઓછા 3y સ્ક્વેર ઓછા y સ્ક્વેર વત્તા 3x સ્ક્વેર તમે જોઈ શકો છો 4x સ્ક્વેર 4y સ્ક્વેર 4 કોમન અને x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર આ જ રહેશે આપણા માટે જોઈએ યસ વિદ્યાર્થી આ પ્રશ્ન આ એવી છે ફક્ત ઘનને સરખેત કરીને વાસ્તવિક કાલ્પનિક છૂટું પાડીને બે સમીકરણ બનાવીને મૂકી દેવું એટલે ઉત્તર આવી જાય ચાલો વિદ્યાર્થીઓ ઉમ્મીદ કરું છું તમને જે પણ સમજાવવામાં આવી રહ્યું છે આ વિડિયો મારફતે એ તમને સમજ પડે છે ઓકે ચાલો વિદ્યાર્થીઓ આ પાસ અહીં હું પૂર્ણ કરું છું બાકીનો અભ્યાસ આ ચેપ્ટરના બાકી રહેલા પ્રશ્નો આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું અને થોડા સમય બાકી રહ્યા છે આપણા 16 થી 21 20 અને પટેલ ઉદાહરણ બાકી છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું ઓકે બાય બાય સી યુ